यही रास्ता है तेरा, तूने अब जाना है। हाँ यही सपना है तेरा, तूने पहचाना है। यही रास्ता है तेरा, तूने अब जाना है। हाँ यही सपना है तेरा, तूने पहचाना है। तुझे अब ये दिखाना है। ચેપ્ટર 6માં આગળ વધી રહ્યા છીએ। લાસ્ટમાં ભણ્યાતા આત્મપ્રેરણ અને અન્યોન્ય પ્રેરણ, આજે ભણીશું એસી જનરેટર। એસી જનરેટર, એસી નો મતલબ થાય ઓલ્ટરનેટિંગ કરંટ। તમારે આના પછીના ચેપ્ટરમાં પ્રત્યાવર્તી પ્રવાહમાં આ ઓલ્ટરનેટિંગ એટલે કે ઉલટ સુલટ પ્રવાહ કેમ મેન્ટેન કરવો એ ભણવામાં આવશે। હાલના તબક્કે એનો પ્રાથમિક લેવલ જોઈ લઈએ। એસી એટલે ઉલટ સુલટ, ઇંગ્લિશમાં કે ઓલ્ટરનેટિંગ, સી એટલે કરંટ એટલે કે ઉલટ સુલટ પ્રવાહ, ધન ઋણ ધન ઋણ આઉટ બદલાતી જતી સાયકલનો પ્રવાહ એ એસી પ્રવાહ થાય। અને જે ઉપકરણ આવો એસી પ્રવાહને જનરેટ કરી શકે એટલે કે બનાવી શકે એનું નામ કહેવાય એસી જનરેટર। અહીંયા યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરતું આ ઉપકરણ છે। એનો સિદ્ધાંત યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ, આ સિદ્ધાંત પર એક કાર્ય કરતું ઉપકરણ છે। હવે તમને એવું કહેતા હતા લાસ્ટમાં કે ફ્લક્સ નો ફેરફાર કેટલી રીતે થાય, ચુંબકીય ફ્લક્સ નો સમયની સાપેક્ષે ફેરફાર એટલે જ પ્રેરકીય કરવા માટે ચુંબકીય ફ્લક્સ નો સમયની સાપેક્ષે ફેરફાર જોઈએ। બી બાય ડીટી ઓફ ચુંબકીય ફ્લક્સ, ફ્લક્સ સફિક્સમાં બી, બી એટલે મેગ્નેટિક ફ્લક્સ, ચુંબકીય ફ્લક્સ અને માઇનસ દિશાની લેન્ડના નિયમ યાદ રહે તો ચુંબકીય ફ્લક્સ નો સમયની સાપેક્ષે ફેરફાર એટલે પ્રેરકીય, ને આવું કહેવા વાળો કોણ? વૈજ્ઞાનિક ફેરેડે। ફેરેડે આ તમને પ્રાયોગિક રીતે બધું સમજાવ્યું કે ફ્લક્સના ફેરફારને કારણે ઇએમએફ થાય છે, પ્રેરિત ફ્લક્સનું મહત્વ નથી, ફ્લક્સના ફેરફારનું મહત્વ છે। આના પછી તમને આમ પહેલાં એકવાર કીધું હતું, હજી કહી દઉં, પાછું ક્યારેક રિવિઝનમાં કહીશ કે સજીવને જીવવા માટે પાણીનું મહત્વ નથી, ઘણા જે તો બાયોલોજીને ખોટું પાડતા નહીં, પાણીના ફેરફારનું મહત્વ છે, પાણીનું મહત્વ નથી। આપણે પાણીની ટાંકામાં ડૂબાડી દઈએ કે પાણીના તળાવમાં ડૂબાડી દઈએ એટલે આપણે જીવી શકીએ એવું નથી, પાણીના ફેરફારનું મહત્વ છે। ફેરફાર એટલે
ઇનકમિંગ અને આઉટગોઈંગ ને બેલેન્સ કરતું પાણી જોઈ એટલે એટલું જ મહત્વ છે. સજીવના અસ્તિત્વ માટે ખોરાકની જરૂર નથી. તો કોઈ કહેતા નહીં ખોરાકની જરૂર નથી, એમ બોલવાનું ખોરાકના ફેરફારની જરૂર છે, ખોરાકની જરૂર નથી. જથ્થાબંધ ખોરાકની વચ્ચે સજીવ જીવી શકતો નથી, પણ એના ફેરફાર આવે. ફેરફાર એટલે ઇનકમિંગ અને આઉટગોઈંગને બેલેન્સ કરતો જથ્થો છે એ મળી રહે એટલી જરૂર છે. એટલે આ વાત હતી. રેડી? તો લક્ષના મહત્વ નથી. કોની મહત્વ છે? લક્ષના ફેરફારનું મહત્વ છે. સમય સાથે ચુંબકીય ફ્લક્સના ફેરફાર એટલે પ્રેરિત ઈએમએફ, અને આ ઈએમએફ પ્રેરિત કરવા માટે ફ્લક્સનો ફેરફાર આપણે બોલ્યા, તો આ ફ્લક્સનો ફેરફાર એ કઈ કઈ રીતે કરી શકીએ જોઈએ. ફ્લક્સ ફાઈ બરાબર આપણે ભણ્યા છીએ બી ડોટ એ. ફાઈ બરાબર બી ડોટ એ, તો બી ડોટ એ એટલે BA cos theta. B dot A એટલે BA cos theta. જો આ સમજાય ને એટલે જનરેટર તો એકદમ ઈઝી છે સમજવું. કઈ કઈ રીતે ફ્લક્સ બદલી શકાય? તો કે જો B બદલે તો ફાઈ બને, જો એરિયા બદલે કૂતરાનો તો એ ફાઈ બને, જો કૂતરાના ભ્રમણનો ચુંબકીય ક્ષેત્ર સાથે B વેક્ટર સાથે એરિયા વેક્ટરનો ખૂણો બદલે તોય ફાઈ બને. ચુંબકીય ક્ષેત્ર B અને ક્ષેત્રફળ A બે વચ્ચેનો ખૂણો બદલે તો પણ ફાઈ, એટલે કે ફ્લક્સ બદલે. તો આજે મિત્રો આપણા લેક્ચરમાં જનરેટરમાં એ ચુંબકીય ક્ષેત્રમાં ગુચરાને ભ્રમણ કરાવવાનું છે. ભ્રમણ કેટલી રીતે થાય? એક, નર્મદા નદી સરદાર સરોવર ધોધ રૂપે પાણી પડે. તમે ગયા હોય ન ગયા હોય તો તમને માહિતી હશે, ધોધ રૂપે પડતું પાણી એ કોની ઉપર પાડવામાં આવે? તો કે પાખિયા ઉપર. કોના પાખિયા ઉપર? જનરેટરના. જનરેટરના પાખિયા ઉપર પાડવામાં આવે તો પાખિયા ફરે. ફરે એટલે શું થાય? તો કે અંદર શું હોય? તો કે બે ચુંબકો હોય એની વચ્ચે ગૂંચળું હોય, એ ગૂંચળું ફરે, અને ફરે એટલે થીટા બદલે. થીટા બદલે એટલે બધી રાશિઓમાં ખૂણાનું મૂલ્ય બદલે, એટલે ફ્લક્સ બદલતું રહે, અને સમય સાથે બદલતું ફ્લક્સ એટલે ઈએમએફ પ્રેરિત થાય. પવન ચક્કીમાં એ જ પોઝિશન, આ ધોધ રૂપે પડતા પાણીમાં એ જ પોઝિશન. આ સિવાય કોલસા કે લાકડાના દહનથી પાણીની વરાળ કરવાની અને વરાળના પ્રેશરથી ચક્ર ફેરવાનું, એને કહેવાય સ્ટીમ જનરેટર. સ્ટીમ જનરેટર હોય કે પાણીથી પાણીના ધોધથી ચક્ર ફેરવાનું, એનું નામ કહેવાય હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર. હાઇડ્રો એટલે પાણીની અસરથી, કારણ કે પાણીમાં H2O હોય. હાઇડ્રો આપણે ડિહાઇડ્રેશન બોલી, ડિહાઇડ્રેશન એટલે જાળા ઉડતી, પાણીનું પ્રમાણ શરીરના અમુક લેવલથી ઘટી જાય એ ડિહાઇડ્રેશન. પછી આ જનરેટરથી શું થાય? તો કે પાવરને જનરેટ કરવાનો. કઈ રીતે જનરેટ કરવાનો એ આપણે આપણે આકૃતિ દોરી સમજીએ. બહુ ઈઝી પ્રક્રિયા છે, આમાંથી એક એક માર્કને કેચઅપ કરતા શીખો. અને આમાં જનરેટર કાયમી હવે આપણા ઇલેક્ટ્રોનિક અને ટેકનોલોજીના યુગમાં તો આવવાનું છે. એટલે કેવું જનરેટર? આ નાનામાં નાના જનરેટરને ડાયનેમો કહેવાય. એ ડાયનેમો ખાસ કરીને સાદામાં સાદી અને નાનામાં નાની એવડી પણ રચના આવે છે કે વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ વર્કની અંદર મૂકે છે. ડાયનેમો એકદમ નાની સાઈઝનો આવે કે જેમાં નાની એવી ગરગડી હોય, કોઈ પણ રીતે આ ડાયનેમોને ફેરવવાનું. તમે સાયકલના વ્હીલ આયરે ડાયનેમો બાંધીને ફેરવો તોય લાઈક કરી શકો છો. આવ સાદી રચના થયા. નાનામાં નાનો ડાયનેમો નાનું ચક્ર ફેરવે, અંદર ચુંબકીય ક્ષેત્રના ફેરફારો થાય અને ઈએમએફ પ્રેરિત કરાવે. ઈએમએફ પ્રેરિત થાય એટલે બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેન્ટેન કરાવે. તો વાત રહી કે ફ્લક્સનો ફેરફાર કરાવવાનો તો જ ફેરેડે કે ઈએમએફ પ્રેરિત થાય. તો ફ્લક્સનો ફેરફાર ત્રણ રીતે, જો બી બદલે તો એરિયા બદલે તો, અને બી અને એરિયા વચ્ચેનો થીટા બદલે તો. આજે મિત્રો આપણે
થીટા બદલાવીને ઈએમએફ પ્રેરિત કરશું, ખૂણો બદલાવીને ઈએમએફ પ્રેરિત કરશું, એટલે એ થાય તમારું જનરેટરનું યોગ્ય પાસું. કારણ કે એમાં બી કેમ બદલાવો, ચાલુમાં ચુંબકીય ફ્લક્સ કેમ બદલાવો, ચાલુમાં ચુંબકીય ક્ષેત્ર બદલી અંગે એમ નથી, અહીંયા તો ગમે એટલે રીતે ફેરવવાની વાત છે. તો એના માટે આવા શક્તિશાળી બે ચુંબક આ બે ચુંબકો એક ચુંબક એને પેરેલલ આ બીજું ચુંબક, બે ચુંબકના બે પોલ. હવે આ છે બીજું, અહીંયા ગુજરાતનો આડ છેદ આપણે જોઈએ. આ છે સ્લિપિંગ A1 A2, અંદર રહેલા બ્રશ B1 B2, સ્લિપ રિંગ A1 A2 અને કાર્બન બ્રશ આ બે છે. કાર્બન બ્રશ
અને અહીંયા આ છે સ્લિપ રિંગ. આ બે રિંગ છે, તમને જે રિંગ દેખાય આને રિંગ કહેવાય અને આવડે ભાગ દેખાય એ બ્રશ કહેવાય. આ બે સ્લિપ રિંગ છે, સ્લિપ રિંગ. સ્લિપ રિંગ એવન એ ટુ અને બ્રશ બી વન બી ટુ. અહીંયા આઉટપુટમાં બે છેડાઓ છે. ધન અને ઋણ અનુક્રમે આપેલ રહે છે. ધન આગળ પછીની ક્ષણે આ ઋણ આ ધન આ ઋણ આ ધન આ ઋણ બધે ધન ઋણ ધન ઋણ બદલે. આ વાત છે જનરેટર. જનરેટરમાં આ તમારું ગુજરું છે અને આ રીતે એને ફેરવવાનું છે. આ ગુજરું છે, આ ધરી છે. બે ચુંબકોની વચ્ચે બધાને ખબર પડે છે ચુંબકીય ક્ષેત્ર હોવાનું. ચુંબકીય ક્ષેત્રમાં ગુજરાને ભ્રમણ કરવાનું. ગુજરાના આઠ છેદનું ક્ષેત્રફળ હાલમાં ચુંબકીય ક્ષેત્ર દાખલા તરીકે ઘણા જનરેટરમાં ચુંબકો સ્થિર રાખી ગુજરાને ફેરવવામાં આવે છે. એ સિવાયના અમુક જનરેટરમાં ગુજરાને સ્થિર રાખીને ચુંબકોને ફેરવવામાં આવે. ટૂંકમાં બી વેક્ટર અને એ વેક્ટર વચ્ચેનો થીટા એ બદલાવવાની વાત છે. તો આપણી આકૃતિમાં ફ્લક્સ ફાઈ બરાબર આ ગુજરું એન આટાનું છે. તમને બધાના આટા તો બતાવું. આ ગુજરાનો અહીંયા આઠ છેદ દોર્યો છે મિત્રો. શું દોર્યું છે? આઠ છેદ. એટલે અહીંયા આ ગુજરું એન આટાનું છે. એન આટાનું ગુજરું છે. ફૂલ ફ્લક્સ કેપિટલ ફાઈ ગુજરાનું ફૂલ ફ્લક્સ કેપિટલ ફાઈ મેન્ટેન થશે. અને આ ફાઈ એટલે બીએ કોસ થીટા. ફાઈ એટલે બીએ કોસ થીટા. આ કુલ ફ્લક્સ ચુંબકીય ફ્લક્સ એટલે સફિક્સમાં બી લખો તો યાદ ન લખો દેખાય ન. બીએ કોસ થીટા અને થીટા એટલે ઓમેગા ટી. તમે ભણ્યા છો ચાક ગતિ અગિયાર સાયન્સ. ઓમેગા એટલે થીટા બાય ટી. યાદ આવ્યું? તો થીટા ને કહેવાય ઓમેગા ટી. એટલે થીટા એટલે ઓમેગા ટી, પરંતુ થીટા એટલે ઓમેગા ટી. તેથી ફાઈ બરાબર આ કુલ ફ્લક્સમાં એન આટા સાથેનો એટલે એન બી એ કોસ થીટા. એક આટાનું હોય તો બી એ કોસ થીટા, એન આટાનું હોય તો એન બી એ કોસ થીટા. એન બી એ કોસ અને થીટા એટલે કોણ? તો કે ઓમેગા ટી. આ થયું ફ્લક્સ. આ કુલ ફ્લક્સ છે અને ફ્લક્સ છે ને ભાઈ ગુજરું ન ફરે થયો હોય આ મગજમાં રાખો. ફ્લક્સ કોને કારણે હોય? કહી દેવાનું ચુંબકોને લીધે હોય. બે ચુંબકોની વચ્ચે ચુંબકીય ક્ષેત્ર યાદ અને ગુજરાત સાથે સંકળાયેલું આ થઈ ગયું ફ્લક્સ. હવે ગુજરાતને સમય સાથે ફેરવવાનું છે.
समीकरण एक नु पीनी सापेक्षे विकलन करो शु करो विकलन का विकलन नहीं करो तो गुचरू स्टॉप रहे અને ગુચરું સ્ટોપ રહે તો ફ્લક્સ રહે અને ફ્લક્સ રહેવાથી ઈએમએફ પ્રેરિત થાય નહીં અહીંયા તો ગુચરાને ફેરવવાની વાત કરો ગુચરું કોઈ પણ રીતે ધરી પર ફરવું જોઈએ ધોધ રૂપે પાણી દ્વારા કે પવન દ્વારા કે અન્ય કોઈ લાકડા કે કોલસાના દહનથી પાણીની વરાળ દ્વારા કે ન્યુક્લિયર ઉર્જા યુરેનિયમ થોરિયમ આવા રેડિયોએક્ટિવ દ્રવ્ય ના દહનથી પાણીની વરાળ કરી અને ન્યુક્લિયર પાવર જનરેટર ન્યુક્લિયર પાવર જનરેટર કોલસોને લાકડા બારવાથી જે પાણીની વરાળ થાય અને વરાળથી ચક્ર ફરે ફેરવવાની વાત છે અને ધરી પર ગુજરાની ફરશે એટલે બી વેક્ટર અને એરિયા વેક્ટર વચ્ચેનો થીટા બદલશે થીટા બદલશે એટલે આપણું ઈએમએફ પ્રેરિત થશે તો આપણે વાત કરી છે કે સમીકરણ 1 નું t ની સાપેક્ષે વિકલન d dq ઓફ φ n એટલે આટાની સંખ્યા અચળ b એટલે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અચળ એ એટલે આઠ છેદ નું ક્ષેત્રફળ અચળ તો સાઈન નું વિકલન કોસ અહીંયા કોસ નું વિકલન એટલે એ થાય માઇનસ સાઈન થીટા અને થીટા નું પણ ટી ની સાપેક્ષે વિકલન એટલે ઓમેગા ટી નું ટી ની સાપેક્ષે વિકલન એટલે એ થાય ઓમેગા વિકલન આવડવું જોઈએ ફરીથી આનું વિકલન એટલે d phi by પછી n b a એ અચળ હોવાથી માય ત્રણ sin નું વિકલન કો હશે cos નું વિકલન હું માઇનસ sin થીટા પછી d phi by dt જેને કહેવાય માઇનસ e યાદ કરો ફેરેડેનો નિયમ એવો છે કે e બરાબર માઇનસ d phi by dt e બરાબર માઇનસ d phi by dt તો d phi by dt એટલે શું લખાય માઇનસ e એટલે અહીંયા લખ્યું માઇનસ e અહીંયા માઇનસ n a b અથવા n b એ ક્રમ બદલાવ થાય કે નહીં પડે ગુણાકાર છે 4 તેરી 12 થાય 3 ચોકે 12 થાય છે n b a અથવા n a b ઓમેગા sin ઓમેગા t બે માઇનસ ઉડાડી દો તો e બરાબર E0 sin omega t મેં લખ્યું જ્યાં E0 એટલે જ આટલું બધું n a b omega કૌંસમાં લખું મહત્તમ પ્રેરિત EMF મહત્તમ પ્રેરિત EMF અથવા E0 ન કહેવાય તો EMAX કહેવાય કારણ કે E max કહેવાય E0 અથવા E max કહેવાય હું કામ કહેવાય કારણ કે sin વિધેય છે ને sin વિધેય એનું મોટામાં મોટું મૂલ્ય 1 શું હોય 1 સાઈન નું મોટા મોટો એન્ડ સાઈન નો વિસ્તાર છે માઇનસ 1 થી પ્લસ 1 એટલે સાઈન નું મોટા મોટું મૂલ્ય 1 હોય તો અહીંયા 1 મૂકી દો તો e થઈ જાય E0 તો આ વખતે ના e ને કહેવાય e max મેક્સિમમ પ્રેરિત ઇએમએફ એટલે મિત્રો આપણે n આટા વાળું ગુથડું છે આ ગુથડું જે કાંઈ પ્રમાણ કરવાનું છે એ પછીની વાત થાય આ ગુતડાયે ફ્લક્સ આ બની એમાં ઓમેગા એટલે થીટા બાય ટી થીટા એટલે ઓમેગા ટી એટલે થીટા દેખાય ને ઓમેગા ટી મૂકી દીધો હવે એનું ટી ની સાપેક્ષે વિકલન ડી પાઈ બાય ડી ટી તો માઇનસ આ બધા અચળાંકો બાય કર્યા કોસ નું વિકલન માઇનસ સાઈન સમથિંગ
चलो तुम्हारी पासे बे विधेय तैयार किया छे, एक फ्लक्स, ई फ्लक्स कैपिटल फाई એટલે બી એ નાખવાનું હોય તો એન બી કોસ થીટા થીટા અથવા ઓમેગા ટી એન બી ઓમેગા ટી આ ફ્લક્સ આ પહેલું વિધેય અને બીજા વિધેયની વાત કરીએ તો એ છે પ્રેરિત ઈએમએફ બરાબર આનું ટી ની સાપેક્ષે વિકલન કરી લીધું એટલે એન બી એ અહીંયા થતું તો ઓમેગા અને સાઈન ઓમેગા ટી યાદ કરો કારણ કે કોસ નું વિકલન માઇનસ સાઈન થતું ઓમેગા ટી નું ટી ની સાપેક્ષે શું થતું હતું ઓમેગા ટી હોય એનું ટી ની સાપેક્ષે વિકલન કરો તો એ ઓમેગા થાય ડીટી બાય ડીટી વન થાય એટલે એ ઓમેગા ઈ ટુ થયો અને સાઈન ઓમેગા ટી આ રીતે તમે લખતા હતા એટલે એન એ બી ઓમેગા સાઈન ઓમેગા ટી આ મહત્તમ પ્રેરિત ઈએમએફ નથી પણ આ ઈએમએફ છે મહત્તમ ઈએમએફ હોય ને તો ઈ મેક્સ કહેવાય ઈ એન એ બી ઓમેગા થશે આ ફ્લક્સ એન એ બી કોસ ઓમેગા ટી અને ઈએમએફ એન એ બી ઓમેગા સાઈન ઓમેગા ટી આ બે વિધેયો સમય પર આધારિત વિધેયો હોય છે ઈએમએફ પણ સમય પર છે અને ફ્લક્સ પણ સમય પર આધારિત છે આમ તો બે ભૌતિક રાશિ કહે ફ્લક્સ એ ભૌતિક રાશિ છે ઈએમએફ એ ભૌતિક રાશિ છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ આનો એકમ વોલ્ટ છે અને આનો એકમ ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર છે ફાઈ બરાબર બી એ કોસ થીટા અથવા બી ડોટ એ આનો ટેસ્લા આનો મીટર સ્ક્વેર રેડી અને અથવામાં તમારી પાઠ્ય પુસ્તક આમ પણ લખે છે એન બી એ ઓમેગા ઇન્ટુ સાઈન ઓમેગા ને કહેવાય 2 પાઈ એફ અને ટી આમ પણ લખે છે એફ એટલે અહીંયા સંજ્ઞા એનસીઆરટી બુક પ્રમાણે વી ટાઈપ ની બારેલી છે વી ખરેખર એફ નું નામ કહેવાય આવૃત્તિ શું છે આવૃત્તિ જેને કહેવાય ફ્રીક્વન્સી એટલે સાહેબ ચલો તમે ભણ્યા હતા ફ્લક્સ ક્યારે ફ્લક્સ બે ચુંબકો હોય વચ્ચે ગુજડું હોય ત્યારે ગુજરા સાથે સંકળાયેલું ગુજરા નાટક છે કે એન ગુજરામાં ચુંબકીય ક્ષેત્ર બી ચુંબકીય ક્ષેત્ર ચુંબકનું પણ ગુજરા એટલે સંકળાયેલું એરિયા પણ ગુજરાનો આ ક્ષેત્ર એરિયા અને ઓમેગા ટી એટલે ગુજરાના આડછેદના ક્ષેત્રફળ એરિયા વેક્ટરે કોની સાથે બનાવેલો ખૂણો ચુંબકીય ક્ષેત્ર બી વેક્ટર એટલે બનાવેલો ખૂણો થીટા અથવા ઓમેગા ટી છે હવે એમાં ફેરફાર કરો એટલે ઈએમએફ ભેગી થાય એન એ બી ઓમેગા સાઈન ઓમેગા ટી આપણે બે વિધેયો આવ્યા છે કામ કરી રહ્યા છીએ એક છે ફ્લક્સ અને બીજું છે ઈએમએફ એક આ અને બીજું આ તો મિત્રો આપણે બે ચુંબકો પેરેલલ રાખેલા છે ને આકૃતિમાં હમણાં દોરી લીધી એ ની વચ્ચેનું ચુંબકીય ક્ષેત્ર એ ફિક્સ છે એટલે કે અચળ છે
ચુંબકીય ક્ષેત્રની દિશા એ આપણે બદલાવવાનો ટ્રાય કરતા નથી, આપણે બદલાવવાનો ટ્રાય કરીએ છીએ ગૂંચળાના એરિયાનો સદિશ, કારણ કે ગૂંચળું ભ્રમણ કરે છે ધોધ રૂપે પડતા પાણીથી અથવા તો કોલસા કે લાકડાના દવાનથી પાણીની વરાળથી, એને સ્ટીમ જનરેટર કહેવાય. પછી વરાળથી ચાલે તો સ્ટીમ, પાણીથી ચાલે તો હાઇડ્રોઇલેક્ટ્રિક. માત્ર ટેમ્પરેચરથી ઊંચા તાપમાન મેળવી અને જે હોય એ થર્મલ પાવર સ્ટેશન, અને એ સિવાય ન્યુક્લિયર પાવર સ્ટેશન યુરેનિયમ થોરિયમના બટનના દહનથી. એ તમારી ટેક્સ્ટબુકની અંદર આવેલું છે, તમે નિરાતે જોઈ શકશો બધી થિયરી. પણ વાત એવી છે ચુંબકીય મેથેમેટિકલ ટૂલ્સને પાવરમાં આવ્યો, આ થયું તમારું ચુંબકીય ક્ષેત્ર. અહીંયા હું ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ નમૂના માટે ત્રણ દોરું છું, ત્રણ ક્ષેત્ર રેખાઓ. ક્ષેત્ર રેખાઓ જેવડો ચુંબક હોય એ પ્રમાણે અસરકારકતા વધુ વધુ હોય. અહીંયા ત્રણ ક્ષેત્ર રેખાઓ જોઈએ, જેને આપણે કહીશું બી વેક્ટર. હવે આપણે ગૂંચળાને આ બી વેક્ટરમાં મેન્ટેન કરાવીએ, તો પહેલો તબક્કો ગૂંચળું આ રીતે રાખવું. બી વેક્ટર ફિક્સ થઈ ગયું છે, હાલમાં ગૂંચળાનો એરિયા આમ છે બી ની દિશા. સમીકરણ એકમાં જોઈ લો ફ્લક્સ શું થશે, તો કે ફ્લક્સ થશે એન એ બી કોસ ઓમેગા ટી નું બીજું નામ થીટા. અહીં ઓમેગા ટી નું બીજું નામ થીટા, એન એ બી કોસ થીટા, થીટા છે કેટલો 0°. કોની વચ્ચેનો 0 છે? બી વેક્ટર. અહીંયા મેં ત્રણ ક્ષેત્ર રેખાઓ દોરી ને બે ચુંબકોની વચ્ચેની ચુંબકીય ક્ષેત્ર રેખા દોરી. રેડી, ગૂંચળું હાલમાં આમ છે, પછી આમ કરશે. એક ભ્રમણ દરમિયાન ગૂંચળાની સ્થિતિ દોરું છું, તો NAB ફ્લક્સની વાતો આવે છે, કોસ થીટા કોસ 0 1, એટલે NAB આ ફ્લક્સને ફ્લક્સ મેક્સ કહેવાય. જ્યારે પ્રેરિત EMF ની વાત કરું, તો પ્રેરિત EMF NAB ઓમેગા, અહીં જોઈ લો NAB ઓમેગા સાઈન ઓમેગા ટી, ઓમેગા ટી એટલે થીટા, અને અહીંયા બી વેક્ટર ને એરિયા વેક્ટર વચ્ચેનો થીટા 0 છે, સાઈન 0 એ 0, EMF પ્રેરિત થતું નથી. ફ્લક્સ મેક્સિમમ ત્યારે પ્રેરિત EMF એ 0. ત્યાર પછી આ ગૂંચળું પોતાના મૂળ સ્થાનેથી 0°માંથી એરિયા વેક્ટર બદલી અને 90°એ પહોંચે છે. એ સ્થિતિ અને તબક્કો બીજો. થીટા થઈ ગયો અહીંયા એરિયા, આ એરિયા વેક્ટર અને બી વેક્ટર વચ્ચેનો થીટા 90 છે, તો ફ્લક્સ થઈ જશે એન એ બી કોસ 90, કોસ 0 1, કોસ 90 0, એટલે ફ્લક્સ 0. અહીંયા આ બંનેની વચ્ચેની સ્પષ્ટ એવી ભેદ રેખા હું તમને અહીંયા લાલ પેનથી દોરી દઉં છું, એટલે એકબીજામાં મિક્સ ન થાય. એને બી કોસ 90, કોસ 90 થઈ ગયો 0, એટલે ફ્લક્સ 0. હવે તમારો EMF શું થાય? તો EMF E બરાબર ક્યારની વાત આવે છે? તો કે ચુંબકીય ક્ષેત્ર B વેક્ટર એ ગૂંચળાનો એરિયા વેક્ટર કેટલાનો ખૂણો બનાવે છે? 90 નો. જો B વેક્ટર આમ છે, એરિયા વેક્ટર આમ છે, થીટા છે આલ્ફા 90, તો EMF E બરાબર N
a b omega sin omega t એટલે કે sin 90 sin 00 sin 91 એટલે આને કહેવાય e max e બરાબર હોય તો n a b omega આને e maximum કહેવાય maximum કહેવાય ત્યાર પછી ગુજરાતનો ક્ષેત્રફળ હજી બદલે છે અને ગુજરાત મૂળ સ્થાનેથી આટલે આવી હવે 180 ડિગ્રીએ ગુજરાતને ગોઠવવાની ટ્રાય કરો એટલે આકૃતિ આના જેમ एरिया वेक्टर आम है, बी वेक्टर आम है, थीटा एक्स वाई सी, फ्लक्स ना सूत्र ने कुछ हो, फ्लक्स, आया, कोस एक्स वाई सी नहीं था, तो एन ए बी कोस एक्स वाई सी माइनस बनता है, यानी के माइनस एन ए बी, आ फ्लक्स है मैक्सिमम आ चुका, पर क्या माइनस मोमेंट्स ईएमएफ की बात करो तो तुम्हें एकम वर्तुळ सारी रीते जानता होवा जोईए के अहीं 10 तो अहीं माइनस 10 अहीं एक्सियम 0 वाईएम 1 xm 0 ym minus 1 પેલો cos બીજો sin પેલો cos બીજો sin પેલો cos બીજો sin પેલો cos બીજો sin આયા ડિગ્રી ની વાત કરો તો 0 આયા 90 ડિગ્રી ફેરવો આયા 180 ડિગ્રી અધી ફેરવો 9 2 8 9 3 27 270 ડિગ્રી પાછો ફેરવો એટલે 360 ડિગ્રી એક પ્રમાણ પૂરું થયું 0 90 9 2 18 9 3 28 9 4 36 વાત રહી આપણા પ્લક્સ ની પ્લક્સ NAP મેક્સિમમ છે હવે વાત EMF ની કરીએ તો E બરાબર કેટલું થશે તો sin 180 એ જોયો 180 ડિગ્રી માં જો sin નું મૂલ્ય છે એટલે EMF થઈ જશે A A B omega sin 180 sin 180 એટલે 0 EMF 0 ત્યાર પછીના લેવલમાં આપણે ગુજરાને હજી એક 90 નું વધારે પ્રમાણ આપશે કઈ તો કે પહેલા 0 b અને એ વચ્ચે પછી 90 પછી 180 હવે અહીં આવશે એટલે 270 ડિગ્રી અને 270 ડિગ્રી એટલે આ પ્રમાણે આના જેવી જાવ એરિયા વેક્ટર તો ફ્લક્સ કેટલું n a b cos 270 n a b cos 270 270 માં જોઈ લો અહીં cos નું મૂલ્ય કેટલું 0 એટલે ફ્લક્સ 0 EMF ની વાત કરીએ તો E બરાબર N A B omega sin 270 sin 270 270 માં sin જો માઇનસ 1 એટલે sin 270 માઇનસ 1 એટલે માઇનસ N A B omega થશે I મેક્સિમમ જ પણ ઋણમાં મેક્સિમમ ઓલો 0 આ ધનમાં મેક્સિમમ
ऋणमा मेक्सिमम आ रीते જોવાનું। ત્યાર પછીના લેવલમાં ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર થોડું વધારે એક ભ્રમણ પૂરું કરાવી પાછું લાવો આકૃતિ આના જેવું એટલે આ વખતે લક્ષ અને ઈએમ લક્ષ શું થશે તો કે લક્ષ થાય બરાબર N A B cos 360 એ cos નું મૂલ્ય જો 1 છે એટલે લક્ષ બની જશે મેક્સિમમ અને N મેક્સિમમ લેને EMF ની વાત કરીએ N A B ઓમેગા sin 360 ડિગ્રીમાં sin નું મૂલ્ય જો 0 એટલે આટલું મૂલ્ય 0 EMF 0 તો કોની સાથે થીટા બનાવે છે B અને A વચ્ચેનો 0 અહીંયા B અને A વચ્ચેનો 90 અહીંયા B અને A વચ્ચેનો 180 ડિગ્રી આખો છે ભાઈ અહીંયા B અને A વચ્ચેનો 270 ડિગ્રી આટલો ખૂણો અહીંયા B અને A વચ્ચેનો એક રોટેશન પૂરું કરીને આવ્યા છે તો 360 આ વખતે E વિરુદ્ધ ઓમેગા T અને ફાઈ વિરુદ્ધ ઓમેગા T ના આલેખને સેટ કરીએ આપણે ફ્લક્સમાં કોસ વિધેય છે અને EMF માં સાઇન વિધેય છે રેડી કેવું વિધેય બને એ તમે એનો આલેખ મેન્ટેન કરીને જોઈ શકશો પેલું આપણે ફાઈ વિરુદ્ધ ઓમેગા T નો આલે આવો થશે આ છે કેપિટલ ફાઈ લક્સ વિરુદ્ધ થીટા નો થીટા આટલો ઓમેગા T અને બીજો EMF વિરુદ્ધ ઓમેગા T જોઈએ EMF વિરુદ્ધ ઓમેગા T નો આ પેલો આ અને બીજો E વિરુદ્ધ ઓમેગા T નો આલેખ અહીંથી બે આલેખો તમને સ્પષ્ટ દેખાઈ રહ્યા છે બે આલેખ છે સ્પષ્ટ ભેદ ત્યાર પછી અહીંયા આપણે રાખ્યું 90
અહીંયા 18 9 2 18 અહીંયા 9 3 27 અને અહીંયા 9 4 36 આમાં અહીંયા 0 અહીંયા 90 અહીંયા 180 અહીંયા 270 અને અહીંયા 360 હવે જો મિત્રો 0 ડિગ્રી એ બ્લોક્સ કેટલું છે જોઈ લઈએ તો કે ભાઈ 0 ડિગ્રી એ બ્લોક્સ મેક્સ છે અને ધન છે એટલે મેક્સ હોય એટલે મોટા મોટું મૂલ્ય અને સાથે ધન છે ઈએમએફ કેવો છે તો કે 0 છે બે નું સ્ટાર્ટિંગ પોઈન્ટ આ છે 0 માંથી 90 ડિગ્રી એ પહોંચે એ વખતે બ્લોક્સ 0 છે એટલે અહીંથી એને 90 એ પહોંચવા વખતે ફ્લક્સ ઘટાડીને 0 થયો આ 0 લાઈન એટલે આપણી એક્સ લાઈન અને ઈએમએફ 0 માંથી વધારીને ધનમાં મેક્સ થયો એટલે મેક્સિમમ આજુ પણ ધનમાં એ ધન અને મોટા મોટું ડિગ્રી બદલી ગઈ 0 માંથી ઋણમાં મેક્સ થયો 0 માંથી નીચે આવ્યો એટલે અહીંયા મેક્સિમમ ગણાય ઋણ એટલે ધનમાં મેક્સ આ લેખ બે લેવલ છે જે ત્રણ લેવલ છે 0 લેવલ એ ધનમાં મેક્સિમમ અને ઋણમાં મેક્સિમમ લેવલ 3 0 એટલે કે લેવલ એક ઉપલી હદ એક નીચલી હદ અને પણ એ રીતે ધનમાંથી 0 કરો આ ધન છે અને 0 કરો એટલે અહીંયા ત્યાર પછી ઋણ માંથી 0 ઋણ છે જોઈએ ઋણ છે ઋણ માંથી 0 કરો એટલે ઉપર જાવ અને 0 માંથી ઋણ કરો આ 0 છે ઋણ કરો એટલે નીચે ઉપર જાય તો ધન મધ્યમાં એક 0 નીચે આવે તો ઋણ સીધી જ વાત છે ને હવે ઋણ માંથી 0 થઈ ગયું ના ઋણ માંથી 0 થયું અને 0 માંથી ઋણ અહીંયા 0 માંથી ધન 0 અને ધન ઋણ માંથી 0 આ ઋણ માંથી 0 તમારો ઉપલો આલેખ છે કોસ વિધેય બતાવે છે અને નીચલો આલેખ છે સાઈન વિધેય બતાવે છે કોસ વિધેય હોય ને એટલે આલેખ કોસ અને સાઈન વિધેય હોય ને આલેખ સાઈન એટલે ઉપલો ફ્લક્સ નો જે એટલે કોસ વિધેય નો કોસ નો આલેખ છે અને નીચલો ઈએમએફ નો છે તો સાઈન વિધેય નો આપણો આલેખ રેડી જોઈ હવે ડેવી એસી જનરેટર આકૃતિ સ સુંદર સ વિસ્તાર સમજાવવાનો છે જનરેટર સિદ્ધાંત રચના અને કાર્ય પ્રત્યે સમજાવો પછી આ જે છે ને એ બધું એના સૂત્ર સમજાવવામાં આવશે જે તમારી પાસે રહેલી અનધર મટીરિયલ મોડર્ન કે દર્પણ કે જે હોય એમાંથી પ્રશ્ન જોઈ લેવાના કે કેટલું કેવું સમજાવવાનું છે એટલે આ સિવાય તમે એને વાંચી શકશો કે ભાઈ ભારતીય જનરેટર છે 50 હર્ટ્ઝની આવૃત્તિ ધરાવે છે અમેરિકામાં આ જનરેટર 60 હર્ટ્ઝની આવૃત્તિ છે અને ભારતીય જનરેટરમાં 500 મેગા વોટનો ઊંચો ઇલેક્ટ્રિક પાવર પેદા થાય છે જે 100 વોટના એક સાથે 100 વોટના એક સાથે 50 લાખ બલ્બને પ્રકાશિત કરી શકે એવું જનરેટર છે આ વાત તમે વાંચી લો તો થઈ ગઈ છે એટલે આ તમારો ડેલી ટેસ્ટનો ક્વેશ્ચન 100 વિસ્તાર સમજૂતી આપો રાખ
બે પ્રશ્નો બનશે કે તમારે દર્પણ કે મોડ્યુલના પાઠ પાડીને જોઈ લેવું. રેડી, અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે અને બહુ લિમિટેશન્સથી કાળજી રાખી અને તૈયારી કરજો. મેં તમને આની પહેલાં કીધું કે કાંઈ ઘટતું હોય, કાંઈ ન સમજાતું હોય તો તમે 8-9 સાંજના ટાઈમમાં મને ફોન કરી શકો છો અને પૂછી શકો છો. તૈયારી થોડી વધારતી જવાની છે. રેડી, તમારે જોઈ લો.